તારીખ 27 ઓક્ટોબરના રોજ આવેલી શરદ પૂર્ણિમા ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવની કલગી સમાન દિવસ હતો. આજે અક્ષર બ્રહ્મશ્રી ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોવાથી નગરમાં ચારે કોર અક્ષર આનંદ ઉભરાઈ રહેલો હતો. તેને માણવા ઉમટી પડેલા દેશ અને દુનિયાભરના મહાનુભાવોના સંગે ચાલો આપણે પણ ઉપડીએ અક્ષરના અવતરણને વધાવવા. આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી. એક બડા સુંદર ચિત્ર આજ દેખને કો મિલા. વો ચિત્ર દિખા રહા થા કે જબ ઇન્સાન જંગલો મે રહતા થા તો પથ્થર સે લડતા થા, આગે બઢા તો ડંડે સે, ઓર બઢા તો તીર સે, ઓર બઢા તો તલવાર સે, ઓર બઢા તો બંદૂક સે, ઓર બઢા તો बम से, और बम से और बढ़ा तो अणुबम से. और हम कहते हैं हम शिक्षित होते गए हैं, अगर हम प्रगति करते गए हैं, लेकिन सोचने को मजबूर करता है कि क्या सही में हम प्रगति किए हैं. हमेशा उसी का सम्मान रहा है, राजा से ज्यादा ऋषि का सम्मान रहा है. ये ऐसी ही पर्णकुटी है कि यहाँ पर आकर के गुरुजनों के स्वामी जी के दर्शन हुए. ये सौभाग्य अपना प्रकट करते हुए फिर पुनः धन्यवाद देता हूं. અક્ષર જન્મોત્સવની મુખ્ય સભાનો પ્રારંભ શરદ પૂર્ણિમાની રાત્રિના 7:45 વાગે થયો ત્યારે નગરનો ગુણાતીત સભાગૃહ 1.25 લાખથી વધુ ભક્ત મેદનીથી ભરચક હતો. દ્વિશતાબ્દીની આ સભામાં બિરાજેલા સ્વામીશ્રીના મુખ પર પણ અનેરો આનંદ ઉભરાઈ રહેલો. આવો એ દિવ્ય રેલમ છેલમાં આપણે પણ રસબસ થઈએ. આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી. આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ. દ્વિતીય આરતી પૂજ્ય ડોક્ટર સ્વામીએ કરી. ગુણાતીતાનંદ સ્વામીના જીવનના સંયમના પ્રસંગો વર્ણવ્યા. આફ્રિકા સત્સંગ મંડળના શ્રી હર્ષદ રાણાએ શ્રી મટુરિયાની ઓળખાણ આપી. ત્યારબાદ કેન્યાના વસવાટ ખાતાના પ્રધાન શ્રી મટુરિયાએ પોતે સ્વામીશ્રીના પ્રસંગમાં કેમ આવ્યા એ વાત કરી. પછી દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી. જય સ્વામી નારાયણ. જય સ્વામી નારાયણ. ધીસ ઇઝ અ વેરી ગ્રેટ ઓકેશન. આઈ એમ અ ક્રિશ્ચિયન. And we are not forbidden to drink beer. But because of this occasion, to remember this occasion, I declare that I will never take a beer in my life. For me, it's a very great honor and a pleasure to be with you tonight. I've come from very far away
for the 200th anniversary of Gunatinayan Swami. An anniversary which we will be celebrating in a very few hours. May I begin by thanking His Holiness, the Pramukh Swami Maharaj, for inviting me, for providing a welcome, an unequaled welcome for me in the time that I've been among you, and above all, for providing me with His personal blessing. ઉત્સવ ઉજવવા માટે આપણે 5 વર્ષથી આપણું આયોજન હતું અને ભવ્ય રીતે ઉજવાય, લાખો માણસો એનો લાભ લે એ આપણી તમન્ના હતી કે ભગવાન શ્રી મહારાજે ગુણાતાન સ્વામી ભગતજી મહારાજ આગાસ્વામી શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે પૂર્ણ કરી અને દેશ પરદેશથી ખૂબ સારા મોટા પ્રમાણમાં હરિભક્તો પણ આવી ગયા છે અને
केनेडा थी बॉब कपड़ान अने आफ्रिका थी नैरोबी थी मटुरिया साहेब एवा पण महान आज राजकीय पुरुषों से खूब आगळ पड़ती व्यक्तिओ है ये मैं अँ गया એટલે આપણે માટે ખૂબ આનંદની વાત છે કે એમને પણ આ કાર્યની અંદર ખૂબ સારો રસ છે અને અહીંયા એ આવીને એમને બહુ જ સારો રીતનો ગુણને પોતાના જીવનની અંદર આનંદ થયો છે. અને કપલાન સાહેબે કહ્યું કે ભાઈ આ ધર્મ એ ખૂબ આગળ વધી રહ્યો છે. એમને ત્યાં અમે બેઠા ત્યારે પણ વાત કરી હતી, આ જ અમારો જે ધર્મ છે સ્વામિનારાયણ એને બહુ આગળ વિકાસ પામતો હું જોઈ રહ્યો છું અને મને એ જણાય છે કે ખૂબ આગળ વધશે એમ એમને પોતે એ પણ વાત કરી હતી. કારણ કે આપણી પાસે ભગવાન અને સંતનું પ્રગટ પડ્યું છે, તેવા સંતો આપણી પાસે છે, એવા યુવકો છે કે જે પોતે ખૂબ જ પોતાના તન મન ધનથી આની અંદર સમર્પણ ભાવનાથી થયા છે, કોઈ જાતનો સ્વાર્થ સિવાય નિષ્કામ ભાવથી. એટલે એવા જ્યાં આગળ માણસો હોય એ સંપ્રદાયની જે ધર્મની અંદર જે સંસ્થામાં એ સંસ્થાનો વિકાસ હંમેશને માટે થાય. કારણ કે આ ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ ગુણાચાર્ય સ્વામીનો સંકલ્પ છે, કોગી બાબાનો સંકલ્પ છે, એટલે એની અંદર એવા પુરુષો જરૂર આવી જાય. અને એમના સંકલ્પો છે કે આખા બ્રહ્માંડમાં અનંતકોટી બ્રહ્માંડમાં દેશ પરદેશમાં યોગીજી મહારાજ કહેતા, એટલે કારણથી આ વૃદ્ધિ હંમેશા થઈ રહી છે ને થવાની. હવે તો આપણને આવા યુવાન સંતો થયા છે, ભણેલા ગણેલા થયા છે, એટલે વિશ્વાસ પણ છે કે શાસ્ત્રી મહારાજે જે પાયા નાખ્યા છે બહુ મજબૂત છે અને હંમેશની માટે મજબૂત રહેવાના છે, એને કોઈ હલાવી શકે એમ નથી. દુનિયાની કોઈ તાકાત એ પાસે એને હલાવવા માટે સમર્થ નથી. બહુ ગમ પછાડા કર્યા છે અને કરશે કદાચ કોઈ, પણ આની અંદર એક પાયાની એક ઈંટ પણ ખસી શકે એમ નથી અને શિખરનો એક કાંકરો પણ ખસી શકે એમ નથી. એવી આ વાત છે, એવી મજબૂત આ વાત છે. એટલે આપણને એ બાબતનો ખાતરી થાય છે કે આજે આટલા બધા સમૂહની અંદર માણસો આની અંદર જોડાયા છે, દેશ પરદેશના માણસો પણ આની અંદર જોડાયા છે, આવા સંતો પણ આ રીતે તૈયાર થયા છે. એટલે ખરેખર આ શ્રી મહારાજનો મહારાજનો સ્વામીનો બધાનો જે સંકલ્પ છે એ આજે સિદ્ધ થતો આપણને જણાય. ત્યારે આપણને ખૂબ મોટી વાત થઈ કે આજે ભગવાન સ્વામિનારાયણ પ્રતાપે હવે એક સંકલ્પથી આ સમય થયો, ખૂબ બધાએ સારો લાભ લીધો છે અને એક માણસો એમાં જોડાયા છે, રાજકીય સામાજિક અન્ય ધર્મવાળા અને આપણા સંપ્રદાયના બધા સત્સંગીઓ દેશ પ્રદેશના. એટલે આજે ખુશાલ ઘણા સંતો અને ઘણા યુવકોએ ખૂબ મોટો ભોગ આમાં આપ્યો છે, ફરી વખતોએ પણ આપ્યો છે, એટલે આજે આપણને આનું ફળ આ પ્રાપ્ત થયેલું છે, મારો સરસ રીતે સારી રીતે ઉજવાઈ ગયો. અને આ પ્રમાણે ગુણાતાન સ્વામી એમનો જે મહિમા છે, એમની જે વિશેષતા છે, એનું વર્ણન આપણાથી થઈ શકે એમ નથી. એને કોઈ પણ રીતે આપણે કહીએ બેસીએ તો એનો પાર આવે એવો પણ નથી. એવા અપાર ગુણો છે, અપાર શક્તિ ધરાવે છે, કારણ કે અક્ષર એ સર્વત્ર છે અને એનો પ્રકાશ પણ સર્વત્ર છે. એટલે એ પ્રકાશને લઈને બધા અજવાળું તૈયાર કરે છે અને એને લઈને જ થવાનું છે. દુનિયામાં જ્યાં જ્યાં અજવાળું છે એ અક્ષર બ્રહ્મને લઈને છે. એ અક્ષર બ્રહ્મ દ્વારા ભગવાન શ્રી માનો મહિમા એ પ્રવર્તે છે અને પ્રવર્તવાનો છે. અને એટલા જ માટે આપણે અક્ષરની જરૂર છે, એટલા માટે અક્ષર સાથે લાવ્યા છે. મહારાજને આપણે પ્રાર્થના કરી આજના દિવસે ગુણાચાર્યના જન્મદિવસે એમને જે વાત કરી કે સર્વને એકાંતિક કરવા છે, અક્ષરધામનું સુખ આપવું છે, એ આપણે બધાને ક્ષતિથી પ્રાપ્ત થાય. અહીંયા જે આવ્યા છે નથી આવ્યા એ બધાને ભગવાન એ રીતનું સુખ સ્વામી એમની વાતો જે કરી છે એ રીતે સિદ્ધ કરાવે અને એ બધાને ભગવાન ધામનું સુખ આપે. અને અક્ષરધામમાં આપણે સર્વજને બેસીએ, કારણ કે અક્ષરધામનું સુખ છે, આ સભા પણ અક્ષરધામની છે, કારણ કે ગુણાચાર્ય મહારાજ બિરાજ ગયું બે એના સાક્ષાત બેઠા છે. મને લાગે કે આ મૂર્તિ છે, મૂર્તિ નહીં, સાક્ષાત એ મૂર્તિમાં બિરાજીને અત્યારે આ સુખ આપણને આપે. એટલે આપણે અક્ષરધામમાં બેઠા છીએ, આનંદ આજે આપણને અલૌકિક થયો, જેવો કે એમની નગરયાત્રા પર નીકળી અને કેટલી ભવ્ય રીતે આપણને એનો સુખ આવ્યો. પોતે પરબ્રહ્મ રે સ્વામી સુખકારી, મેળા આવ્યા પોતે પરબ્રહ્મ રે સ્વામી સુખકારી, આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી, આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી, આજ પ્રગટ્યા પૂરણ બ્રહ્મ રે સ્વામી સુખકારી.